નમસ્કાર દર્શક મિત્રો હું પૂજા સ્વાગત કરું છું આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ આપનું સુરતમાં નજર કરી મહત્ત્વના ગુજરાતનામ સંઘ પ્રદેશ દમણ ખાતે સુરતના પાંચ યુવાન મોટી દમણ ખાતે આવેલા લાઇટ હાઉસ નજીક દરિયાની મજા માણવા ગયા હતા ભરતીના સમયે દરિયામાં નહાવા પડેલા આ પાંચ યુવક ડૂબવા લાગતા અન્ય સલાણીઓએ બુમાબૂમ કરી હતી ઘટનાની જાણ દમણ ફાયર બ્રિગેડને થતા દરિયા કિનારે પહોંચી બે યુવકને બચાવી લીધા હતા જોકે ત્રણ યુવક લાપતા થતા તેમની શોધખોળ વલસાડ જિલ્લાને અડીને આવેલા સ્થળ છે દમણ ખાતે આવેલા સહેલાણીઓ પૈકી સુરતના ઢીંડોલી વિસ્તારમાં રહેતા પાંચ યુવક દમણ ખાતે ફરવા આવ્યા હતા મોટી દમણ ખાતે આવેલા લાઇટ હાઉસ પાસે દરિયામાં નાહવાની મજા મળી રહ્યા હતા ભરતીનો સમય હોવાથી પાંચ યુવક દરિયામાં ડૂબવા લાગ્યા હતા જેથી દરિયાની મજા માણતા અન્ય સહેલાણીઓએ બુમાબુમ કરતા સ્થાનિક વેપારીઓએ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક દમણ ફાયર બ્રિગેડ અને મોટી દમણ પોલીસને ઘટનાની જાણ કરી હતી દમણ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું દમણના દરિયામાં ડૂબેલા પાંચ યુવાન પૈકી બે યુવકને દમણ ફાયર બ્રિગેડની ટીમને દરિયાના પાણીમાંથી સુરક્ષિત રીતે બચાવવામાં સફળતા મળી હતી હજુ ત્રણ યુવક દરિયામાં ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે ઘટના સ્થળ દમણ એસપી અમિત શર્મા ડેપ્યુટી કલેક્ટર મોહિત મિશ્રા મોટી દમણ પીએસઆઈ વિશાલ પટેલ એસડીપીઓ રજનીકાંત અવધિયા સહિત અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો દમણ ફાયર બ્રિગેડ દ્વારા જે બે યુવકને બચાવી લેવામાં આવ્યા છે તેઓ નશો કરેલી હાલતમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે પોલીસે હાલ બંને યુવકની પૂછપરછ કરી વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે હજુ સુધી દરિયામાં ડૂબેલા ત્રણ યુવાનોનો કોઈ પતો લાગ્યો નથી સુરત શહેરમાં શૈક્ષણિક ક્ષેત્રમાં હડકમ મચી જાય એવો ખાનગી ટ્યુશન ક્લાસીસ એલ એન ના વિદ્યાર્થી એક કથિત વિડીયો વાયરલ થયો છે જોકે આ વિડીયોનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સમર્થન કરતું નથી સુરત શહેરમાં નીટ અને જેઈઈ ની એક્ઝામ માટે તૈયારી કરાવવા માટે ચાલતા એલ એન ક્લાસીસની એક શાખામાં ધોરણ બારની ની કોમ્પિટિટીવ એક્ઝામનું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર રાખવામાં આવ્યું હતું આ પાર્ટીમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ નશામાં ડાન્સ કરતા હોવાના આક્ષેપ સાથે એક વીડિયો સુરતમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડિયોમાં વિદ્યાર્થીઓ તેમને ન શોભે એવી હરકતો કરી રહ્યા છે ઉપરાંત એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની કેસ કરતા હોવાનું પણ દેખાય છે જો કે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આ વીડિયોનું સમર્થન કરતું નથી હાલમાં વાયરલ થયેલા આ વીડિયોને કારણે શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે સુરત મહાનગરપાલિકાના ભાસણ ઢોરવાડામાં પશુઓ પર ક્રૂરતા આચરવામાં આવતી હોવાની વાતને લઈ પાલિકાને એડવોકેટ દ્વારા નોટિસ આપવામાં આવી સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તે રખડતા ગોવંશ અને ઢોરને પકડીને ઢોરવાડામાં રાખવામાં આવે છે ઢોરવાડામાં ગૌવંશની પૂરતી દરકાર લેવાતી ન હોવાથી વારંવાર ફરિયાદ ઉઠે છે ત્યારે સુરતના જૈન સમાજના પિયુષભાઈ શાહે ભેસ્તાન ખાતે આવેલા પાલિકાના ઢોરવાડાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં ગૌવંશ પર ક્રૂરતા આચરવામાં આવતી હોવાથી તેમણે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ધાર કરી પોતાના એડવોકેટને સુરત મહાનગરપાલિકાને એક નોટિસ ફટકારવામાં જણાવ્યું હતું એડવોકેટ કૌશિક રાણાએ આ અંગે જણાવ્યું હતું કે તેમના અંશીલની સૂચના પ્રમાણે તેમણે સુરત પાલિકાને નોટિસ ફટકારી છે અને ગૌવંશ પર ક્રૂરતા આચરવામાં આવ્યાનું તેમાં જણાવ્યું છે કૌશિક રાણા એડવોકેટ અમારા અસિલ શ્રી પિયુષભાઈ શાહ દ્વારા થોડા દિવસ પૂર્વે ભેસ્તાન ખાતે આવેલા ઢોર ઢોરદબ્બાનું નિરીક્ષણ કર્યું હતું એમાં તેઓને જે ગૌવંશો છે તે ખૂબ જ ગયની હાલતમાં અને કુરતાપૂર્વક રાખવામાં આવેલા છે તેવી તેઓએ મને જાણકારી આપી એટલે તે બાબતે પીસીએક જે પ્રાણી અત્યાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો સાહીઠ એ સેક્શન ત્રણ મુજબનો ગુનો સુરત મહાનગરપાલિકા દ્વારા થઈ રહેલો હતો અને ભેંસ્તાન દબાની અંદર એટલા પશુઓ હતા કે જે પશુઓ છે તે બેસી પણ ન શકે અને તેઓના ઉપર પોતાના મરમૂત્ર બીજા પશુઓ પર પડે તેટલી હદે કુરતાપૂર્વક રાખવામાં આવી જેથી સુરત મહાનગરપાલિકા અને એસપીસીના અધ્યક્ષ છે જે શ્રી એ બંનેઓને લીગલ નોટિસ સેક્શન ત્રણનો ગુનો કર્યો છે એટલે તેઓને નોટિસ ફટકારવામાં આવી છે ગરીબ અને શ્રમજીવી દર્દીઓને સાંજના સમયે તેમજ રવિવારે પણ નિષ્ણાત તબીબો દ્વારા સારવાર મળી રહે તે માટે રાજ્યમાં સિવિલ સહિતની સરકારી હોસ્પિટલો અને હેલ્થ સેન્ટરોમાં ઓપીડીના સમયમાં વધારો કરવાની રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સૂચના અપાઈ છે જેની સામે ડોક્ટરો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે સોમથી રવિવાર સુધી સવારની ઓપીડીનો સમય નવથી એક અને સોમવારથી શનિવાર સાંજની ઓપીડીનો સમય ચારથી આઠ સુધી કરવાનો આદેશ કરાયો છે આ નિર્ણયનો તબીબો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે આ નિર્ણયથી દાખલ દર્દીઓની સારવાર અને તબીબી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડશે તેવી તબીબો દ્વારા રજૂઆત કરી નવા સમય પ્રમાણે કામ કરવાની તબીબો અણગાર્યા છે ઓવેકર સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે અમે આજથી ઓપીડીનો નવો સમય શરૂ કર્યો છે પરંતુ રેસિડેન્ટ તબીબો અને પ્રોફેસરોએ વિરોધ કર્યો છે રેસિડેન્ટ તબીબોની રજૂઆત મુજબ ઓપીડીનો સમય વધારવાના કારણે દાખલ દર્દીઓની સારવાર પર અસર થશે ઉપરાંત તેમને અભ્યાસ માટે પણ સમય નહીં મળે રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલમાં દર્દીની સાથે રોકાયેલા એક સગાને બે ટાઈમ આરોગ્યપ્રદ જમવાનું આપવાની પણ સૂચના આપવામાં આવી છે સર હવે ઓપીડી નો ટાઈમ માં ફેરફાર કરવામાં માં આવ્યો છે સર કેટલા વાગે થી કેટલા વાગે સુધી સુરત સિંહ હોસ્પિટલ માં ઓપીડી ચાલે શનિવાર થી માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અમારા प्रधानमंत्री ના જન્મદિવસ ના નિમિત્તે ઓપીડી ના સાંજની ઓપીડી નો સમય 4 થી 8 વાગે સુધી રાખવામાં સરકારે સૂચના આપી હતી પણ એ દિવસે સાંજે નવી સિવિલ હોસ્પિટલમાં અને જીએમસીએસ સુરતના ડૉક્ટરોએ એનો વિરોધ કરેલ છે જે વિષયમાં સરકારશ્રી તરફથી અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે એમનું માર્ગદર્શન માંગ્યું છે અને એમના પછી સરકાર તરફથી જે સૂચના આવશે એ પ્રમાણે પાલન કરવામાં આવશે સર આજથી શું ઓગડી રાતના રહ્યો સુધી ચાલશે ખરી અત્યાર સુધી કોઈ પણ નિર્ણય થયેલ નથી જે આમના જેડીએના અને ટીચર્સ એસોસિએશનના હોદ્દેદારો ગાંધીનગર ખાતે અધિકારીઓને અને માનનીય આરોગ્ય મંત્રીશ્રીને મળવાના હતા એ પછી જે નિર્ણય થશે એ પ્રમાણે એનું પાલન કરવામાં આવશે ડોક્ટરોની શું માંગ છે શું શું માંગ કરી રહ્યા છે સરકાર પાસે એનું એ જ છે કે વર્કિંગ અવર્સ ખૂબ વધી જાય છે અને મેનપાવર ઓછો પડે છે મૂળ વાત એ જ છે ડિન્ડુલી સ્વસ્તિક વિલા સોસાયટીમાં કોલ સેન્ટરની આડમાં ડેટા એન્ટ્રીના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતી ટોળકીના પાંચ આરોપીઓને પોલીસે ઝડપી પાડી ત્રેવીસ મોબાઈલ બે પોઈન્ટ બાવન લાખની રોકડ અઢાર ક્રેડિટ ડેબિટ કાર્ડ બે લેપટોપ સહિતનો સામાન જપ્ત કર્યો હતો સૂત્રધાર રામ અંબોરીકરને વોન્ટેડ જાહેર કરાયો છે ટોળકીએ કેરળ સહિતના પાંચસો લોકોને શિકાર બનાવ્યા હતા કોલ સેન્ટરની આડમાં ટોળકી અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ કર્ણાટક અને કેરલામાં રહેતા થી વધુ લોકોને શિકાર બનાવ્યો હોવાની વાત સામે આવી રહી છે ડિંડોલીમાં રાજા પ્રભાકરે પોતાના ઘરમાં જેન ક્રાફ્ટ સોલ્યુશન નામથી કોલ સેન્ટર બનાવ્યું હતું ક્વિક નામની વેબસાઇટ પરથી ટોળકી પહેલા ગ્રાહકોનો ડેટા ખરીદી કરતી હતી બાદમાં તે ડેટાના આધારે કોલ સેન્ટરમાં નોકરી પર રાખેલા શખ્સો દ્વારા ગ્રાહકોને કોલ અને મેસેજ કરવામાં આવતા હતા ગ્રાહકોને ડેટા એન્ટ્રીનું ઓનલાઈન કામ આપવાની લાલચ આપવામાં આવતી હતી જેના માટે ગ્રાહકોએ છ દિવસમાં છસો પચાસ ફોર્મ ફિલિંગ કરી આપી દેતો તો એકવીસ હજાર ચારસો પચાસની રકમ આપવાની વાત કરી હતી અને છ દિવસમાં કામ પૂર્ણ ન થાય તો સામેથી છ હજાર છસોની રકમ કંપનીને આપવાની હોય છે આથી ગ્રાહકો મહેનત કરી ઓનલાઇન ફોર્મ ફિલિંગ કરી આપી દેતા હોય છે જોકે સિસ્ટમ ચીટર ટોળકી બનાવતી હોય છે આથી ટોળકી ઓનલાઈન ફોર્મ ફિલિંગનો કેટલાક ડેટા ડિલીટ કરી નાખતા હોય છે આથી ગ્રાહકો તેના યુઝર આઈડી અને પાસવર્ડથી ઓનલાઇન ડેટા જોવા જાય ત્યારે તેમાં અમુક ફોર્મ ગાયબ હોય છે રૂપિયા ન આપે તો ચીટર ટોળકી કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી રૂપિયા પડાવતી હતી વળી આ ટોળકી સુરત બહારના લોકોને શિકાર બનાવે છે ગ્રાહકો પાસે મની ટ્રાન્સફરમાં રૂપિયા ડમી નામ આપી રોકડા કરી લેતી હોય છે પોલીસે ટોળકીના પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે રાજા પ્રભાકર નંદરબાર અતુલ બોકડે ગૌતમ અમોદે સુમિત ભગવાન ચૌધરી રામ ઉર્ફે દત્તા આંબોરીકરની ધરપકડ કરી છે જ્યારે કલ્પેશ વાણંદને વોન્ટેડ બતાવી તેની શોધખોળ હાથ ધરી છે સમાચારમાં લઈએ એક બ્રેક दंतकान्ति सेंसिटिव दांतों व मसूड़ों की मजबूती व सेंसिटिविटी का इंस्टेंट सॉल्यूशन और दंत कांति नेचुरल व दंत कांति एडवांस है पायरिया पीलापन कैविटी व जम से लड़ने का ब्रह्मास्त्र प्रधानमंत्री श्री नरेंद्र भाई विज़न, सॉइल हेल्थ कार्ड मुख्यमंत्री श्री भूपेंद्र भाई मिशन बे करोड़ ऐसी वितरण डबल इंजन सरकार सपना साकार जिंदगी में हर चीज का विकल्प है लेकिन पानी का कोई विकल्प नहीं, आप बाते नहीं अब बातें नहीं होंगी अब मुहिम चलेगी बारिश का पानी बन सकता है आपकी जिंदगी हर बूंद में मुस्कुराएगा आपका कल सोच जो आपका समय बदल दे आखिरी बूंद आई नेटवर्क की मुहिम लॉग इन कर सकते हैं हमारी वेबसाइट आखिरी और अपने विचारों को साझा करें

हमारे दर्शकों को ये बताइए कि शिव योग साधना क्या है जी शिव योग एक प्राचीन परंपरा है अगर आप भारत के इतिहास को देखते हैं तो हमारे जो योगी हैं वो हमेशा से एकेडमिक रहे हैं अगर आप सुश्रुत को देखते हैं मेडिसिन के उनको फादर कहा जा सकता है अगर आप अभिनव गुप्ता को देखते हैं तो कश्मीर शैविज्म तो ये जितनी भी प्राचीन एकेडमिक पद्धतियाँ हैं ये हमारे शिव योग से आती है तो शिव योग वो परंपरा है जिसमें जो संत है वो एक एकेडमिक है जो एक एजुकेशन में विश्वास रखता है और उसका जो टूल होता है वो होता है रिसर्च और इम्प्लीमेंटेशन की किस प्रकार से हम योग और साधना को एक्सेसिबल बना सकें रोजमर्रा की जिंदगी में लाके बेनिफिट ले सके तो वो है शिव योग शिव योग की साधना से आत्मा से परमात्मा तक का जो पथ है वो बताया जाता है आत्म साक्षात्कार होता है गुरु जी हमें बताइए कि बच्चों में आजकल जो स्ट्रेस लेवल है अभ्यास के कारण उसके शिक्षण के कारण एजुकेशन सिस्टम के कारण बच्चों में स्ट्रेस लेवल ज्यादा रहता है तो इसके लिए ये योग है वो किस तरह से उसे उपयोगी रहेगा जी हमें ये समझना होगा कि हम जितना ज्यादा एक गाड़ी को चलाते हैं उतना हमें उसमें फ्यूल और मेंटेनेंस करनी होगी हमारे जो भारत के बच्चे हैं बहुत ब्रिलियंट हैं मेधावी हैं और क्योंकि इतने ब्रिलियंट हैं इतनी एक्सपेक्टेशंस हैं स्ट्रेस लेवल भी हाई है और अगर स्ट्रेस लेवल हाई है तो हमें उनको ट्रेनिंग देनी होगी हमें उन्हें टूल्स देने होंगे कि किस प्रकार से वो अपने इस स्ट्रेस से इस एंजाइटी और सबसे जरूरी बर्नआउट उस बर्नआउट से डील कर सके अभी कितने सारे बच्चे हैं जो मेडिकल प्रोफेशन में हैं और बर्न आउट हो जाते हैं कितने बच्चे हैं जो सी ए हैं बर्नड आउट हो जाते हैं इंजीनियर्स इंजीनियर्स का तो बर्नआउट रेट सबसे ज़्यादा है और बर्नआउट का यही मतलब है कि आपके शरीर ने आपके मन ने जवाब दे दिया तो हमने देखा है हमारे शोध से देखा है कि अगर उनको सही टाइम पे हम ये इंटरवेंशंस देते हैं हम साधनाएं देते हैं तो बच्चे अपनी रेजिलियंस ट्रेनिंग पे काम कर सकते हैं और बर्नआउट से बच सकते हैं ताकि वही बच्चे कल के इंजीनियर डॉक्टर और साइंटिस्ट बन सके शिव योग साधना जो हर इंसान को जीने की राह दिखाता है आत्मा से परमात्मा तक की सफर का जो राह है वो दिखाता है સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગ્રીન લેબના સંસ્થાપક મુકેશભાઈ પટેલની પ્રેરણા અને સંયોગથી ડાયમંડ હોસ્પિટલ દ્વારા હાથ ધરવામાં આવેલી ચહેરો ઉજવે આનંદ ઉત્સવ દાંતનું ચોકઠું બિલકુલ નિઃશુલ્ક બેસાડી આપવાની સંપૂર્ણ ડેન્ટલ ટ્રીટમેન્ટ યોજનાનું લોકાર્પણ સરદાર સ્મૃતિ ભવનના મંચ પરથી ભવ્યાથી અત્યાભવ્ય રીતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રના ટેક્સટાઇલ અને રેલ્વે રાજ્યમંત્રી દર્શના દર્શનાબેન જરદોઝ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષસંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડાયમંડ હોસ્પિટલમાં જન્મ લેનારી દીકરીઓને કુલ રૂપિયા બાવીસ કરોડની રકમના બોન્ડ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગ્રીન લેબના મુકેશભાઈ પટેલની પ્રેરણા અને સહયોગથી વરાછા ખાતે આવેલી ડાયમંડ હોસ્પિટલમાં સાહીઠ વર્ષથી ઉપરની ઉંમરના હોય એવા ભારતમાં ગમે તે સ્તરે રહેતા હોય તેવા જરૂરિયાતમંદ દર્દીઓને આ સુવિધા એક પણ રૂપિયા ચાર્જ લીધા વગર પૂરી પાડવાની યોજના ઘડી કાઢવામાં આવી છે ડાયમંડ હોસ્પિટલની આ યોજનાને ચહેરો ઉજવે આનંદ ઉત્સવ નામ આપવામાં આવ્યું છે અને આ યોજના તારીખ સત્તર નવ બે હજાર બાવીસથી સત્તર નવ બે હજાર ત્રેવીસ સુધી એક વર્ષ સુધી અમલમાં રહેશે સાહીઠ વર્ષથી વધુ વયના દર્દીઓને બજારમાં પચીસથી પાંત્રીસ હજારની થતી ચિકિત્સા એક પણ રૂપિયો લીધા વગર પૂરી પાડવામાં આવનાર છે અત્યાર સુધીમાં એક હજાર બસ્સો પચાસ જેટલા દાંતના ચોકટાની જરૂરિયાત હોય એવા લાભાર્થીના નામની નોંધણી થઈ ચૂકી છે અને આ યોજનાનું વિધિવત રીતે લોકાર્પણ શનિવાર તારીખ સત્તરમી સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી મોદીના જન્મદિને કરવામાં આવ્યું હતું આ સમારોહમાં પ્રારંભિક રજીસ્ટ્રેશન કરાવનાર દરેક લાભાર્થીઓને ગ્રીન ડાયમંડ લેબના મુકેશભાઈ પટેલ તરફથી દરેક લાભાર્થીને પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત આઝાદીના પંચોતેરમાં અમૃત મહોત્સવ પર હોસ્પિટલ દ્વારા પંચોતેર દીકરીઓને એક એક લાખના બોન્ડ આપવામાં આવ્યા હતા હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ એકવીસો દીકરીઓને એકવીસ કરોડના બોન્ડ આપવામાં આવેલ છે આ સમારોહનું ઉદઘાટન શ્રીમતી દર્શનાબેન જડોશ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરના મેયર હિમાલીબેન બોઘાવાલા ગૃહમંત્રી હર્ષ સંઘવી મંત્રી પુણેશભાઈ મોદી મંત્રી વિનુભાઈ મોરડીયા મંત્રી મુકેશભાઈ પટેલ કુમારભાઈ કાનાડી પ્રવીણભાઈ ઘોઘારી કાંતિભાઈ બલર વગેરે મહાનુભાવો તેમજ સમાજ અગ્રણી વેરજીભાઈ શેટા કાંજીભાઈ ભાલાણા અને સુરત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો અને ડાયમંડ હોસ્પિટલના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં હાલમાં આંદોલન અને હડતાનો વાયરો ફૂંકાયો છે વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની શક્યતાના પગલે સરકારી કર્મચારીઓ પડતર માંગણીના ઉકેલ માટે ઉગ્ર બન્યા છે ગાંધીનગરથી લઈ વલસાડ સુધી તમામ વર્ગના સરકારી કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે તો બીજી તરફ સુરતમાં રત્ન કલાકારોએ પણ લડત ઉપાડી છે તેમજ રત્ન કલાકારોને દક્ષિણ આફ્રિકાના બોટસવાના ખાતે હીરાના કટિંગ પોલિશિંગ માટે લઈ જવા માટે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે દિવાળી આવી રહી છે ત્યારે સુરતના રત્ન કલાકારોએ સોમવારે સુરત જિલ્લા આવેદન આવેદનપત્ર આપીને દિવાળી બોનસ મજદૂર કાયદાના લાભો તેમજ વ્યવસાય વેરા નાબૂદી જેવી માંગણી કરી હતી ડાયમંડ વર્કર્સ એસોસિએશનના નેજા હેઠળ કલાકારો દ્વારા કલેકટરને આવેદનપત્ર સોંપી માંગણીઓ નહીં સંતોષાય તો ચૂંટણી પહેલા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ રહી છે સોમવારે સવારે અગિયાર કલાકે ડાયમંડ વર્કર્સ યુનિયનના હોદ્દેદારો સુરત જિલ્લા કલેક્ટર કચેરી પર પહોંચી જઈને આવેદનપત્ર સોંપ્યું હતું ત્યારબાદ ડાયમંડ વર્કર્સ યુનિયનના ઉપપ્રમુખ ઉમેશ ટાંકે જણાવ્યું કે હીરાને ચમકાવતા રત્નકલાકારોની જિંદગીમાં અંધકાર છે ડાયમંડ કંપનીઓ દ્વારા રત્નકલાકારોને મજદૂર કાયદાના લાભો આપવામાં આવી રહ્યા નથી ઉપરથી વ્યવસાય વેરા પેટા મોટી રકમ કાપી લેવામાં આવે છે દિવાળીમાં રત્ન કલાકારોને પૂરતું બોનસ પણ આપવામાં આવતું નથી અમારી માંગણી છે કે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોને ન્યાય મળે તેઓને દિવાળીમાં પૂરતું બોનસ મળે વ્યવસાય વેરો નાબૂદ થાય તેમજ મજદૂર કાયદાના લાભો મળે ડીટીસી રવ હીરાની સાઇટ દ્વારા બોટસ્વાના સરકાર સાથે એવા કરાર કરાયા છે કે જો તેઓએ બોટસ્વાનાની ખાણોમાંથી રફ લેવી હોય તો બોટસ્વાનામાં હીરાના કારખાના શરૂ કરવા પડશે તેની અસર ભારતીય ખાસ કરીને સુરતના હીરા ઉત્પાદકો પર પડી છે ડીટીસીએ આ શરતનું પાલન કરવાની જવાબદારી હીરાના સાઇટ હોલ્ડર કારખાનેદારો પર ઢોળી દેતા સુરતના કેટલાક હીરાવાળા હવે બોટસ્વાનામાં કારખાના શરૂ કરી રહ્યા છે ત્યાંના લોકોને હીરા ઘસતા નથી આવડતું સુરતના રત્ન કલાકારોને ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે

મજૂર કાયદાનું પાલન ચુસ્તપણે થતું નથી હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાની અંદર જે બોનસ પગાર દેવામાં આવે છે દેવા દિવાળી બોનસ પગાર પણ આપવામાં આવતો નથી અને જે વ્યવસાય વેરો ગેરકાયદેસર લેવામાં આવે છે એને નાબૂદ કરો અને હીરા ઉદ્યોગની અંદર ચુસ્તપણે મજૂર કાયદાનું પાલન કરો અને આ આવનારા દિવસોની અંદર અમે બે થી ત્રણ દિવસની અંદર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીશું અને એમાં અમે જાહેરાત કરીશું કે અમે આવનારા દિવસોની અંદર સુરતમાં કયા નવા કાર્યક્રમોનું આયોજન કરી શકીએ અને સુરતની અંદર જે વિદેશની ધરતીમાં જે પણ ડાયમંડની કંપનીઓ ગઈ છે એ સુરત સમગ્ર વિશ્વની અંદર સુરતની એક અલગ ઓળખ છે તો એ અલગ ઓળખને જાળવી રાખવા માટે સુરતના જે કારીગરોને લઈ જાય અને જે નાના લોકોને આ જે સ્કિલ શીખવાડવામાં આવે છે એ ના આવે રોજગારીનું સર્જન સુરતમાં થાય ગુજરાતમાં થાય રોજગારીનું નવું સર્જન આવનારા દિવસોની અંદર સુરત અને ડાયમંડ ઉદ્યોગમાં થાય એવી માંગ સાથે આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર દેવા આવ્યા છે જો અમારી મારી માંગ સ્વીકારવામાં

વિપુલ ચૌધરી પૂર્વ ગૃહમંત્રી અને પૂર્વ દૂધસાગર ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે વિપુલ ચૌધરીના વહીવટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ લાગ્યો છે અંતર્ગત તેમની ધરપકડ કરીને સાત દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૌધરી સમાજના કેટલાક લોકોએ વિપુલ ચૌધરીને જેલમાંથી છોડાવવા માટે માંગણી કરવામાં આવી છે વિપુલ ડેરી દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે તે સમયગાળા દરમિયાન પણ તેમના ઉપર અનેક આક્ષેપો થયા હતા ખાસ કરીને દૂધસાગર ડેરીના સંચાલનમાં તેમણે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલતી રહેતી હતી વિપુલ ચૌધરીના સમર્થકોએ દાવો કર્યો છે કે ચૂંટણી સમયે તેમને દબાવવા માટે આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે સુરેશ ચૌધરીએ જણાવ્યું કે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે તેનાથી ચૌધરી સમાજ દુઃખી છે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આનું પરિણામ ભોગવવા માટે ભાજપે તૈયાર રહેવું પડશે સમગ્ર ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજની લાગણી દુપાઈ છે લીંબાત વિસ્તારમાં આગની મોટી દુર્ઘટના બનતા અટકી હતી લીંબાડ વિસ્તારમાં આવેલા જનતાનગર વિસ્તારમાં ઘરમાં ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી હતી જે બાદ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડ દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો સુરતના લીંબાત વિસ્તારમાં આગની ઘટના બનવા પામી હતી આ વિસ્તારમાં આવેલા ઘરમાં રહેલ ગેસનો બાટલો કોઈ કારણસર લીકેજ થતા આગનો બનાવ બન્યો હતો આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફેલાયો હતો સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો કોલ મળતા જ ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો સદનસીબી આગમાં કોઈ જાનહાની સર્જાઈ નથી જેથી લોકોએ હાશકારો લીધો હતો સુરતા સગ્રામપુરા લુહાર શેરીના નાકે શુક્રવારે રાત્રે જૂના ઝઘડાની અદાવતમાં બે ભાઈઓએ ડ્રાઇવિંગનું કામ કરતા યુવાની ચપ્પુના વીસ ગા જીકી અને સડીયેના ફટકા મારી ગાતકી હત્યા કરી હતી દસ મહિનાથી નજીવી બાબતે ચાલી રહેલી તકરારમાં સામસામી ફરિયાદ નોંધાયા બાદ સારવાર ખર્ચના મુદ્દે પણ ચાલી રહેલી દુશ્મનાવટ આખરે લોહીઆ બની હતી પોલીસે બંને આરોપી પહાડીની ધરપકડ કરી છે સુરતના સગ્રામપુરા બકરા શેરી આલિશાન કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર ત્રણસો ઓગણીસમાં રહેતો છત્રીસ વર્ષીય સાજીદ રહેમાન શૈફુલ રહેમાન હબીરુર શેખ શુક્રવારે રાત્રે આઠ પિસ્તાલીસ વાગેના અરસામાં ઘર નજીક લુહાર શેરી બે સ્વાગત કોમ્પ્લેક્ષની આગળ ચાની દુકાને ઉભો હતો ત્યારે તેના ઘર નજીક લુહાર શેરી એકમાં રહેતા બે ભાઈઓ મોહમ્મદ રફીક મોહમ્મદ ઇરફાન શેખ અને સાજીદ મોહમ્મદ ઇરફાન શેખ ત્યાં આવ્યા હતા અને ગુરિયા કરી કેમ જોઈ છે તેમ કહી ઝઘડો કરી બંને ભાઈઓએ ચપ્પુના વીસ ગાં ઝીકીને સળિયાના ફટકા મારતા સાજીદને ગંભીર ઈર્જા પહોંચી હતી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ થતા સાજીદનો ભાઈ સરફરાજ નવી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અઠવા પોલીસ પણ નવી સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને સરફરાજની ફરિયાદના આધારે દ રફીક મહંમદ ઇરફાન શેખ અને સાજીદ મોહમ્મદ ઇરફાન શેખ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે રફીક સગરામપુરા જમજમ પેલેસની સામે સરકાર આમલેટ સેન્ટરના નામે ચાની લારી ચલાવે છે મજાક મસ્તીમાંથી થયેલા ઝઘડામાં તેમની વચ્ચે દુશ્મનાવટ પેદા થઈ હતી તેમાં રફીકને માથામાં ઈજા થઈ હતી અને તેનો દવાખાનાનો ખર્ચ મોટો થયો હોય તે મૃતક સાજીદ પાસે ખર્ચ અવારનવાર ઝઘડો થતો હતો તેની અદાલતમાં જ બંને ભાઈઓએ સાજિદને રાંસી નાખ્યો હતો બનાવ અંગે જાણ થતા શેખની ફરિયાદના આધારે ઇરફાન શેખ અને સાજીદ મોહમ્મદ ઇરફાન શેખ સામે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીને ઝડપી પાડ્યા છે તો આપણો સુરતમાં અત્યારે બસ આટલું જ સમાચાર માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત